નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું ઉર્વિશા વેગડા. બરાબર, ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કાલે દિવસની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સર્વપ્રથમ તો દરેક દર્શક મિત્રોને નમસ્કાર, પ્રણામ, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. જે લોકોએ જીવનમાં બહુ ધોકા ખાધા છે એવા લોકોને આજે ધોકા દે મુબારક, અને ભગવાનની કૃપાથી કોઈ દિવસ હવે ધોકા ના ખાવા પડે એવી શુભેચ્છાઓ. શરૂ કરીશું આપણે કાલના પંચાંગની દિન વિશેષ. ચોઘડિયા આવતું બેસતું વર્ષ કેવું અને શું કરવું શું ના કરવું વિશે જાણકારી લઈશું. જી બેન. જી મહારાજ, અમારા દર્શક મિત્રોને કાલના પંચાંગ વિશે માહિતી આપો. સર્વપ્રથમ પંચાંગ તો કાલે તારીખ 14/11/2023 ને મંગળવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે કારતક સુદ એકમ છે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે અને તેના મૂળાક્ષર ન ને ય છે. તો અનુરાધા નામનું નક્ષત્ર ચાલે છે, શોભન નામનો યોગ છે અને કરણ બહુ છે. પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી પણ વિછુડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન બેઠેલો છે. આ વિછુડો કોઈ પણ પ્રકારના સારા કામ કરો તો યોગ્ય ગણવામાં આવતો નથી. એટલે કાલે છે ને જોઈએ એવા સારા કામ નહીં થાય તેનું ધ્યાન રાખવાનું છે, કારણ કે વિછુડો બેઠેલો છે. સૂર્ય તુલા રાશિમાં છે તો ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સવારે 6:50 નો સૂર્યોદય છે તો સૂર્ય સાંજે 5:54 કલાકનો જોવા મળશે. 7:35 નો ચંદ્રોદય તો ચંદ્રાસ 6:32 નો છે. 12:45 અભિજીત મુહૂર્ત છે. સારામાં સારું ચોગડ્યું 12:45. કોઈ પણ નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોગડિયામાં કરો, ફળ સારું મળે. અને રાહુકાળ છે જે બપોર 3:09 થી સાંજે 4:32 નો છે. હવે આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કાર્ય નહીં, લાંબી મુસાફરી નહીં અને નવા કાર્યની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખો. અભિજીત મુહૂર્ત આમ તો સારું પણ રાહુકાળ છે ને, આ અભિજીત મુહૂર્તમાં જ ભગવાન રામ ગાદીએ બેઠા હતા એટલે એને અભિજીત મુહૂર્ત કહેવાય છે. અને રાહુકાળમાં કોઈ પણ નાની મોટી મુસાફરી ના થાય, લાંબા કાર્યો ના થાય તેનું ધ્યાન રાખવાનું આવશે. જી બેન. મહારાજ, અમારા દર્શક મિત્રોને કાલના દિન વિશેષ વિશે માહિતી આપો. ભાઈ કાલે બેસતું વર્ષ છે, નવા વર્ષની શરૂઆત છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો તો તમારા માટે ખૂબ સારું ફળ આપે છે. તો બેસતા વર્ષે નવા વર્ષે હનુમાન ચાલીસાનો પાઠ ખૂબ સારું ફળ આપે. બીજું કે કાલે એકમની સમાપ્તિ 2:39 થશે. આજે કહેવાય પડતર દિવસ ધોકા, હવે જીવનમાં ફરી ધોકા ના ખાવા પડે તેની શુભેચ્છા. કાલે હનુમાન ચાલીસાનો પાઠ બહુ જ સારો રહે. દિવસની શરૂઆત કેવી કરવી આપણે જાણીશું વિગતવાર. જી બેન. મહારાજ, અમારા દર્શક મિત્રોને કાલા દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું ચોઘડિયું પહેલું લાભ ચોઘડિયું છે જે 10:59 થી 12:22 કલાકનું છે. પછી આવશે અમૃત ચોઘડિયું જે 12:22 થી 1:45 કલાકનું રહેશે. તો ત્રીજું શુભ ચોઘડિયું 3:08 થી 4:30 નું. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. પછી આવશે રાત્રિનું ચોઘડિયું જે લાભ ચોઘડિયું છે જે સાંજના 7:31 થી 9:08 નું રહેશે. પછી શુભ ચોઘડિયું આવશે જે 10:45 થી 12:22 કલાકનું રહેશે. આ છે બધા નાના મોટા સારા કામ કરવા માટેના ચોઘડિયા. કોઈ પણ પ્રકારના સારા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો, તેનું ફળ સારું અને ઉત્તમ ફળ પ્રદાન થાય છે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. જી બેન. જી મહારાજ, આવતીકાલથી નવા વર્ષની શરૂઆત થાય છે, ત્યાં શું કરવાથી આખું વર્ષ સારું રહેશે તેને લઈને અમારા દર્શક મિત્રોને માહિતી આપો. સર્વપ્રથમ તો દરેક દર્શક મિત્રો નવા વર્ષની શુભેચ્છાઓ. આપણે કાલે 12 રાશિનું આખું વર્ષ કેવું રહેશે તેના માટે અલગ આપણે વિશેષ કાર્યક્રમ કર્યો છે, તે આવતીકાલે તમે મંતવ્ય ન્યૂઝ પર સવારે અને બપોરે નિહાળી શકો છો. સ્પેશિયલ આપણે પ્રોગ્રામ કર્યો છે કે દરેક રાશિના જાતકોનું ફળ 12 રાશિઓનું કેવું રહેશે આખા વર્ષ દરમિયાન. હવે પહેલા તો આવતીકાલે નવા વર્ષની શરૂઆત છે, આપણે શું કરીએ તો આખું વર્ષ સારું અને સુકન્યાળ સાબિત થાય. કારણ કે એવું કહેવાય છે કે
જે લોકોની સવાર સારી એ લોકોનો આખો દિવસ સારો, અને જે લોકોનું નવું વર્ષ સારું એનું આખું વર્ષ સારું. તો કેવી રીતે આપણે કાલનું નવું વર્ષ આખું સુખમય પ્રાપ્ત થાય? એવું કહેવાય છે કે કાલે જેવો દિવસ જાય ને એવું આખું વર્ષ જાય. તો આપણે કાલે એવો કેવી રીતે દિવસ સારો કરી શકે જેથી આખું વર્ષ સારું જાય? તો સર્વપ્રથમ સવાર ઉઠીને તમારા ઈષ્ટ દેવતાને યાદ કરીને, સ્નાન કરીને, તમારા માતા પિતાના પહેલા આશીર્વાદ લેજો. આજથી કાલે દરેક દર્શક મિત્રો ધ્યાનથી સાંભળજો, તમારા માતા પિતાના પહેલા આશીર્વાદ લેજો. અને માતા પિતાના આશીર્વાદમાં ગુરુ રહેલો છે, એ ફળી ગયો ને તો સાહેબ તમારી જિંદગીના ચક્રો બદલાઈ જાય છે. માતા પિતાના આશીર્વાદ લઈને તમારા કુળદેવી દેવતાના દર્શન કરવા કાલે ચોક્કસથી જવાનું છે. તમારા કુળદેવી દેવતાના દર્શન, કુળદેવીના દર્શન કરવા જાઓ ત્યારે તમારે 16 શૃંગાર આવે. 16 શૃંગાર અને 7 કાળા લવિંગ કાલે ચડાવવાથી આખું વર્ષ સુખમય જશે. તમારા દરેક દેવી દેવતા જે પણ છે તેમને 16 શૃંગાર ચડાવવાના, સાથે 7 કાળા લવિંગ ચડાવવાનું ભૂલશો નહીં. 7 કાળા લવિંગ અને 7 ઇલાયચી, આ બે વસ્તુ લઈ જવાની છે અને 16 શૃંગાર લઈ જવાના છે. ટોટલ 3 વસ્તુ થઈ. તો કઈ? તો 16 શૃંગાર, 7 લવિંગ અને 7 ઇલાયચી, અને માતાજીને ચડાવવા માટે પ્રસાદ. અંકુટનો દિવસ ગણાય આમ કાલે, એટલે કાલે તમારે પ્રસાદ તમારા ઘરેથી બનાવી જાઓ કે બહારથી લો, પણ પ્રસાદ ધરાવવાનું ભૂલશો નહીં, મીઠાઈ ચડાવવાનું ભૂલશો નહીં, અવશ્ય કરવાનું. આવતીકાલે આટલું કરવાથી કાલે પીપળે જળ ચડાવવાથી, ગરીબોને દાનપુન કરવાથી આખું વર્ષ સારું અને સુખમય જશે. વધારે પડતું સુખમય કરવું તો કાલે તમે કિશન મહારાજને સોના ચાંદીનું દાન કરો તો પણ સારું સુખમય જાય. ઉરીસા બેન પણ બેઠા જ છે અમારા લાઈનમાં, તો મજાક છે, વાત થાય છે. પણ કાલે મેં જે કીધું કુળદેવી દેવતાના કાલે આશીર્વાદ બહુ સારા રહે, અને તમારા કુળદેવી દેવતાને મેં કીધું એ ચડાવવાથી જીવનમાં સુખ શાંતિ અને તમારા કુળમાં સમૃદ્ધિ આવે, પારિવારિક કુટુંબિકમાં સમૃદ્ધિ આવે. તો આટલું કાલે અવશ્ય કરજો, ભૂલશો નહીં. અને કાલે શક્ય હોય તો બધાને છે ને, અમુક લોકો કાલે હું જોઉં છું છોકરીઓ કે બધાએ બ્લેક કલરના કપડાં પહેરે છે, આવતીકાલે કાળું વાદળી કલરના કપડાં નહીં પહેરવાના સાહેબ, બ્રાઇટ કલર. આખું વર્ષ આપણે કેવું રંગબેરંગી કરવાનું છે તો બ્રાઇટ કલર, જે કહેવાય ને ફેંકે ઉજાસ ફેંકે એવા કલર, સફેદ છે, પીળો છે, લાલ છે, કેસરી છે. સફેદ શાંતિનું પ્રતીક, પીળો જ્ઞાનનું પ્રતીક, લીલો બુદ્ધિનું પ્રતીક છે, કેસરી પ્રેમનું પ્રતીક છે. તો બ્રાઇટ કલર પહેરજો જેથી આખા વર્ષમાં તમે કોઈને પણ પહેલી નજરમાં જોવો તો એમના કલરથી તમે એના ડ્રેસિંગ સેન્સથી સેન્સ કરો છો. તમારા એટલા બ્રાઇટ કલર હશે, તમે દેવી દેવતાના દર્શન કરવા જાઓ તો એટલા બ્રાઇટ કલરથી તમે જાઓ, સારું રહે. આટલું કામ કરજો, કાલે ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, રાશિ ફળ તરફ આગળ વધીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ વાળા જાતકોનો કાલે કમરનો દુખાવો રહે, નાની મોટી કમરને લગતી સમસ્યાઓ રહે. ધ્યાન રાખજો, કાલે બામ બામ જોડે રાખજો, કમરની સમસ્યાઓ વધુ ના થાય, ધનલાભ થાય. હવે કાલે અમારે એક મિત્ર છે, એ કેવું કે જ્યાં સુધી પેલી 500 હરી નોટ ના ત્યાં સુધી આશીર્વાદ લે જ કરે, એટલે ધનલાભ થવાનો જ ને. પેલા વડીલો 100 નોટ આપે તો ફરી વાર આશીર્વાદ લેવા જાય, પછી સમજણ પડે કે ભાઈ ને આશીર્વાદ ખૂટ્યા છે, ધનની આશીર્વાદ ખૂટ્યા છે, એટલે પછી પાછા પગે લાગે, 500 પૂરા ના થાય ત્યાં સુધી આશીર્વાદ લે લે કરે. આવી રીતે નાના મોટા લોકો ધનલાભ કરી આવે છે. તો મેષ રાશિવાળા જાતકો બધા બહુ આશીર્વાદ લે લે નહીં કરવાનું, જે મળે ને જશ્રી કૃષ્ણ કરીને અપનાવવાનું છે. મનમાં શાંતિ જણાય, ગર્વની અનુભૂતિ થાય. લીલો શુભ કલર, શુભાંક 5 છે. તો વાત કરીએ વૃષભ રાશિની, દિવસ સારો લાભકારક દિવસ છે. હવે લગ્નની વાતો તમારે આગળ વધારી છે, લગ્નના વ્યવહારો આગળ વધારવા છે, તો આવતીકાલનો દિવસ સારો છે વૃષભ રાશિ વાળાના.
બાયોડેટાની આપલે કરવી છે, મુલાકાતો કરવી છે, નવી વસ્તુઓ કરવી છે, તો સારો દિવસ, મન પ્રફુલ્લિત રહેશે. હરવા ફરવાનું થશે કાલે. પીળો શુભ કલર શુભાંક 5. તો વાત કરીએ મિથુન રાશિની. વેપારમાં લાભ થાય, આર્થિક સ્થિતિ સારી મિથુન રાશિવાળાને. વાત કરીએ છીએ આપણે મિથુન રાશિની. મિથુન રાશિવાળા, ઘણો સારો વેપારમાં લાભ થશે, પણ જલ્દીથી ગુસ્સો આવી જાય. સેન્સિટિવ મગજ એકદમ, તો જલ્દી ગુસ્સો નથી લેવાનો. લોકોની વાતમાં આવીને કોઈ પણ પ્રકારનું કાર્ય નહીં કરી. કાલે મિથુન રાશિવાળા શક્ય હોય તો એક પીપળે દીવો કરી દેજો, તમારા માટે લાભ રહેશે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? વાત કરશું કર્ક રાશિ. કર્ક રાશિવાળા, માનસિક સ્થિતિ થોડી ડોળાતી લાગે છે. મન પરના વિચારો કાબુમાં નથી. એક નિયંત્રણ મનને કરીને આગળ વધારવાની પ્રયત્ન કરજો. વિચારોમાં બદલાવ થાય છે, શું કરવું શું ના કરવું ખબર નથી પડતી. ક્યાંક ને ક્યાંક નિર્ણય શક્તિ કમજોર પડતી જોવાય છે. જે તે નિર્ણય લેવા છે, જે તે વિચાર કરવા છે, તે તટસ્થ એક વખત લઈને પછી એની પર અમલ કરવાનું ચાલુ કરજો. કોઈને ઉધાર આપવાનું નથી કે ઉધાર લેવાનું નથી. લીલો શુભ કલર શુભાંક 8 છે. તો વાત કરશું સિંહ રાશિ વાળાની. બેંકને લગતા, પૈસાને લગતા કાલે કામ થાય, પૈસાના વ્યવહાર સાચવવા પડે. તો પૈસાને લગતા કામ થાય, પૈસાના વ્યવહાર થાય, પણ કાલે મનથી અમુક વખત છે ને નિષ્ફળતા, મનથી આમ થોડું થકાન અનુભવાય, માનસિક થાક, મગજ ઉપર થાક લાગે, મગજ ઉપર ભાર લાગે. માનસિક પરિશ્રમ રહે, શારીરિક ના હોય પણ માનસિક અમુક વખત પરિશ્રમ વધારે હોય છે. કારણ કે ભાઈ હું શરીરથી નહીં પણ માનસિક રીતે તૂટી ગયો છું. માનસિક રીતે મગજ ઉપર ભાર, કામ હોય, લોકોના ચિંતા હોય, લોકોના કામો કરવાના હોય, બધું માથા પર ભાર રહે. કાલે શક્ય તો વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરજો, વસ્તુ યાદ કરીને કામ કરવાનો પ્રયત્ન કરજો. પૂરો શુભ કલર રહેશે તો શુભાંક 6 રહેશે. કન્યા રાશિની વાતમાં જોવા જઈએ તો કાલે માથાનો દુખાવો નાનો મોટો તમને રહ્યા કરે. નવા વિચારવાની નવીનતા, વિચારવામાં નવી સફળતાઓ મળશે, નવી વિચાર શ્રેણી મળશે. મન અડું થાય, કોઈને તમારા દુઃખની વાતો, અંગત વાતો તમે કાલે કોઈની જોડે શેર કરી શકો છો. ખોટી ચિંતા નહીં કરવાની. જે થશે તે સારા માટે થશે, જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે, અને જે થવાનું છે તે સારા માટે જ થશે. આ મંત્ર મગજ ઉપર રાખીને ચાલશું, લાભ રહેશે. પીળો શુભ કલર છે તો શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે દર્શન મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. હેલો, મારી બેબી માટે પૂછવું છે. બોલો. હેલો. મારી બેબી માટે પૂછવું છે. જન્મ તારીખ, સમય, સ્થળ. એની જન્મ તારીખ છે 12/2/2000. સમય શું છે? સમય રાત્રે 9:15. અને જન્મનું સ્થળ શું છે સાહેબ? જન્મ સ્થળ ડાકોર. શું પ્રશ્ન છે? એના લગ્ન ક્યારે થશે, મેરેજ ક્યારે થશે? હવે એમાં એવું છે, મેષ રાશિ નો ચંદ્ર છે, કન્યા રાશિ નું લગ્ન છે, સાહેબ મંગળ છે ને એનો 7મે છે. 6 અંશ નો ઉત્તર ભાદરા નક્ષત્ર નો મંગળ 7મે લગ્ન માં વિલંબ કરાવે, કરાવે ને કરાવે, એટલે એને 28 વર્ષ પૂર્ણ નહી થાય ને ત્યાં સુધી લગ્ન નો યોગ એના માટે કહેવાય છે કે થોડો નજીવો છે. અને હિતાવર પણ નથી, કારણ કે 7મે મંગળ 28 પછી લગ્ન કરાવો તો જ એને આગળ ગાડું ચાલે, નાના મોટા દખા રહ્યા જ કરે ભાઈ. તો મંગળ 7મે હોવાથી 28 વર્ષ પછી, એટલે હજી ઘણી વાર છે, 4-5 વર્ષ સુધી તમારે રાહ જોવો. ત્યાં સુધી છોકરીને ભણાવો. કુંડળીમાં છોકરીનો શુક્ર 4થે છે, સારો છે આમ તો. અથવા તો એને જે તે કામમાં પ્રવૃત્તિ હોય તે કામમાં કરો, કારણ કે બુધ ખાડે છે એટલે નાનું મોટું પ્રવૃત્તિમય કામ કરાવો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. 3/3/2005. જન્મ સમય 9:10 સવારમાં.
અને સ્થળ વડોદરા. જી પ્રશ્ન પ્રશ્ન કે બહાર જવાનો યોગ છે કે અહીંયા જ રહીને શું કરવું? અત્યારે બીબીએ ચાલે છે, બીબીએ પછી શું કરવું? જો વૃશ્ચિક રાશિ નો ચંદ્ર છે, મેષ રાશિ નું લગ્ન અનુરાધા નક્ષત્ર, સાતમ ની તિથિ છે, હર્ષણ નામનો યોગ છે. હવે સાતમા સ્થાનનો માલિક કેતુ છે, ભાગ્યના સ્થાનનો ધનરાશિનો મંગળ, બારમે ગુરુ રાશિના બુધ, ગુરુના બુધ સાથે દ્રષ્ટિમાન થાય છે. હવે આવી સમયમાં પરદેશ જવું હિતાવર નથી, જશે તો પણ સંઘર્ષ કરવો પડશે, ઘણી સમસ્યાઓ આવશે. એના કરતાં મેરા દેશ મહાન, મેરી મિટ્ટી મહાન, મારો ભારત સર્વશ્રેષ્ઠ સમજીને ભારતમાં નવી તકો આવે અને ભારતમાં એ પોતે આગળ વધે તો એના માટે સારું છે. કારણ કે બેન, બારમે રહેલો બુધ મીન રાશિનો નીચનો થશે અને ક્યાંક ને ક્યાંક આગળ જતા પરદેશમાં સમસ્યા ઊભી કરશે. તો મારી ઈચ્છા એવી છે કે ભારતથી જ એને લાભ રહે. અને એવું નથી, અને સૂર્ય સારો છે, અને સૂર્ય સાથે કહેવાય છે કે શનિ પણ ક્યાંક ને ક્યાંક સારો જોવાય છે. તો દેશથી જ એને લાભ રહેશે અને દેશનું ગૌરવ પણ બની શકે એમ એવી છે. છોકરી ચિંતા ના કરો, આગળ વધારો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અનેક દર્શક મિત્ર છોડે ગયા છે. હેલો. હેલો. જી હેલો. હેલો, બોલો, અવાજ આવે છે? હા જી, નમસ્કાર મહારાજ. સૌ નમસ્કાર, સૌને હેપી દિવાળી, જય શ્રી કૃષ્ણ. હવે હું મારા બેબી માટે પૂછું છું, એની જન્મ તારીખ છે 11/3/1998. સમય શું છે? સમય સવારે 7 થી 8. જી. અને બેબી ડોક્ટર છે. જી બરાબર. હવે લગ્ન હું 1 વર્ષથી દરેક ટીવી ચેનલમાં, મહારાજ જે આવે છે ચેનલ ઉપર, એ બધાને પૂછું છું. હવે આ વર્ષે મારા લગ્ન નું સેટ કરવું છે, પણ સેટ થતું નથી, 1-2 વખત કેન્સલ થયું છે. તો આ નવા વર્ષમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માં થશે બેબીના સંબંધ? કેવું પહેલા અમારો કાર્યક્રમ કેવો લાગે તમને એમ કહો. તમારો કાર્યક્રમ કમ્પ્લીટ છે, સારો છે, અને બધી જ વિધિ મેં કરાવી છે. કુંભ વિવાહ થી મોડીને તમામ લગભગ 1 લાખ રૂપિયા મેં બગાડ્યા. હવે જો આપણે કોઈ પણ વિધિ વિધાન વગર સારું કરી નાખીએ, હવે દશા મહા દશા મારે જોવી પડે, આપણે જોઈ લઈએ પછી તમારો મેળ પાડી દઈએ કેવું થાય છે એવું જોઈ લઈએ. એક તો સિંહ રાશિનો ચંદ્ર કુંભ રાશિનું લગ્ન મઘા નક્ષત્ર 14 ની તિથિ છે. જો બુધ મંગળ છે એટલે છોકરી ડોક્ટર બની, એમાં શંકાને સ્થાન નથી. પણ સાહેબ, સાતમું સ્થાન છે ને એ પતિ પત્નીનું સ્થાન છે, લગ્નનું સ્થાન છે. હવે સાતમા સ્થાનમાં ચંદ્ર ને રાહુનો ગ્રહણ દોષ છે, અને ચંદ્ર રાહુના ગ્રહણ દોષના કારણે છોકરીને સગાઈ લગ્ન ભંગ થાય સ્વાભાવિક વસ્તુ છે. જે રીતે મહાદશા અંદર, અને કેવું છે લગ્નમાં પણ સૂર્ય કેતુ છે, દ્રષ્ટિ થઈ સૂર્ય ચંદ્રની દ્રષ્ટિ અને રાહુ કેતુની બંનેની, તો સ્વાભાવિક છે કે સમસ્યાઓ રહેવાની. કારણ કે છોકરીની બીજું સ્થાન સારું છે, છોકરી ડોક્ટર બની કે, પણ છોકરીને સાતમું સ્થાન બગડેલું છે એના કારણે સમસ્યા છે. આવું હોય સાહેબ, સૂર્યની મહાદશા 23/7/2023 થી 11/11/2023 પછી સૂર્યની અંદર ચંદ્ર છે. હવે આ ચંદ્ર સાતમે છે, 11/11/2023 થી 11/5/2024માં છેલ્લે એક મૂનસ્ટોન કરીને એક પેન્ડલ આવે, ચંદ્રમણી કહેવાય, અને એક ચંદ્રનું યંત્ર, ચંદ્રનું એક યંત્ર આવે, અને એક મૂનસ્ટોન નામનું પેન્ડલ ચાંદીની ચેનમાં પહેરાવજો. દરરોજ જે બેબીને કહેવાનું છે, ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવે, અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે, આવતા વર્ષના આપણે અંતમાં ચોક્કસ તેના લગ્નના યોગ થઈ જાય. મને યાદ કરજો, થઈ જશે. આપણે નિયમિત કરે તો ચોક્કસ થી મેળ પડી જશે, ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો બેન. મારે બે પ્રશ્ન છે, એનો જવાબ દીજો. એક છે, ગુરુના ફોટા આપણે પૂજા રૂમમાં રખાય કે નહીં? અને અમે નાના ગોપાલને ઘરમાં પધરાયા છે, તો એને સારી રીતે, પણ 5 દિવસ અડચણ હોય તો શું કરું? જો નાના ગોપાલ, એક તો પહેલા તો પિતૃઓના પૂજા આપણે દેવસ્થાનમાં રખાય કે નહીં તેનો પ્રશ્નનો જવાબ આપીએ, તો પિતૃઓના ફોટા માત્ર દક્ષિણ દિશામાં હોય, જ્યાં દેવ હોય ત્યાં પિતૃઓ ના હોઈ શકે. ફરી એકવાર, દેવનું સ્થાન અને પિતૃઓનું સ્થાન અલગ હોવું જોઈએ. બીજું કે નાના ગોપાલ છે તેની પૂજા વિધિ બહુ સરસ તમારે કરવી પડે. વૈષ્ણવ ધર્મમાં કહેવાય છે કે ભાઈ એની ઘણી બધી
કહેવાય છે કે વસ્તુઓ લખી છે જે પાડવી પડે, 5 દિવસ પૂજા ના થાય તેના માટેના ઘણા નીતિ નિયમ છે તે પાળવા પડે, તો તમારે તે કોઈ સારા વૈષ્ણવજનને પૂછવું પડશે અને એની નિત્યક્રમ પ્રમાણે કરવું પડશે. કારણ કે હું બધા જવાબ નહીં આપી શકું, સમયનો અભાવ છે, પણ એની ઘણી બધી કહેવાય છે કે ભાઈ આપણે વસ્તુઓને સંભાળીને કરવી પડશે. કારણ કે તમે એક બાલકૃષ્ણ લાવો છો તો માત્ર એક બાલકૃષ્ણ નહીં પણ એક ભગવાન સ્વયં આપણા ઘરે બિરાજમાન થાય છે, તેના માટે એમને ઘણી બધી વસ્તુઓનો ભોગ આપવો પડે છે, તમારે બંટાજી જોડે રાખવું પડે, એક બહુ બધું છે જે હું અત્યારે નહીં કહી શકું. પણ ટૂંકમાં તમે કોઈ વૈષ્ણવજન અથવા તો આજુબાજુમાં કોઈ હવેલી હોય ત્યાં તમે એમને પૂછશો આચાર્યશ્રીને, તો તમને બહુ સારી રીતે કહેશે. જી બેન, મહારાજ તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્યની સમસ્યા રહે, ધન લાભ થાય. ભાઈ હવામાં નહીં ઉડવાનું હોય કાલ, તુલા રાશિ વાળા 2 ફૂટ અધર નહીં, થોડા ડાઉન ટુ અર્થ. કાલે પાછા નવા તૈયાર થઈને જશે એટલે પાછા થોડા તુલા રાશિ વાળાને આમ જોઈએ આમ મોભો કાઢવા, શુક્ર છે ને એટલે મોભો પાડવા જોઈએ, રોલો પાડવા જોઈએ. બધા તુલા રાશિ વાળા કેવું હોય આમ શોખીન હોય, ચોક્કસ નિર્ણય લેવાય, એક સરસ નિર્ણય લઈ લેશો ને એના આગળ વધશો. વાવ સરસ છે, વાદળી શુભ કલર છે, શુભાંક 2 છે. તો વાત કરશો આપણે વૃશ્ચિક રાશિની. આત્મવિશ્વાસમાં વધારો થાય, કાલે અત્તર લગાવો, ગુલાબનું અત્તર કાલે વૃશ્ચિક રાશિ વાળા માટે સર્વશ્રેષ્ઠ રહેશે. અને ઘરેથી નીકળો તો દહીં ખાઈને નીકળજો, સારું, મિત્રો સાથે દિવસ જશે. જાંબલી શુભ કલર, શુભાંક 8. ધનરાશિની વાત કરીએ તો માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું છે, ચહેરાની ચમક વધે, ચહેરાનું નૂર વધશે. કાલે ટીવી જોવાનું થોડું ઓછું રાખજો, આંખોની સમસ્યા ના થાય. આકસ્મિક કામ આવી જશે, અણધાર્યા કામ આવી જાય, દોડવું પડશે. લીલો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન, જે મહારાજ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને નીડર બનીને જવાબ આપજો, સત્યને સત્ય કહેવાની શક્તિ રાખજો ભાઈ, જે છે તે સાચું. પૈસાની બચત કરશો, લાભ થશે, ઈર્ષાથી દૂર રહેવું, મગજ શાંત રાખવું. શુભ કલર નારંગી, શુભાંક 4. કુંભ રાશિને પ્રવાસના યોગ પ્રબળ બને, દિલની વાત કહેવાની તક મળશે, પ્રેમનો વરસાદ થાય, દિવસ સારો જાય અને બહુ જ સારો તમારા માટે કહેવાય છે. શુભ કલર ભૂરો, શુભાંક 7 છે. મીન રાશિને શોપિંગ કરવાનું મન થાય, કાલ પણ બજાર બંધ હશે એટલે શોપિંગ કરવાનું ખાલી મન વિચારીને બેસી જજો. મતભેદ જણાવાય, નાનો મોટો મતભેદ જણાય, મહેનત રંગ લાવે, મહેનત તો રંગ લાવશે, નવી તક ઉભી થાય, કોઈ જગ્યાથી નાની મોટી વાત આવે, નવી તક થાય તમારા નવા કામની કે નવી જગ્યા તક ઉભી થાય. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન, જે મહારાજ ટેરો કાર્ડની મદદથી જણાવો કે જેમનો કાલે જન્મદિવસ છે તેમનો કાલનો દિવસ ને આવનારો વર્ષ કેવો રહેશે? મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ અમારા ઉર્વિશાબેન વેગડા ઉપાડશે અને જોઈશું આખું વર્ષ કેવું રહેશે. ચલો પહેલા તો એમને ઉપાડ્યું છે 5th of Swords, આખું વર્ષ કેવું રહેશે. નાની મોટી જગ્યાએ પારિવારિક કે કુટુંબિક કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. આર્થિક રીતે વર્ષ કેવું રહેશે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી, તો આર્થિક રીતે સારું છે, ભગવાનના આશીર્વાદથી નાના મોટા લાભ થાય, અટકેલા કામ અટકેલા પૈસા પાછા આવશે. માનસિક રીતે મન ચકડોળે ચડે, જો આ ભાઈ કેવા ચકડોળે ચડેલા છે, ઊંધું છતું થાય છે એમ તમારું મન પણ ઊંધું છતું થશે, તો ધ્યાન રાખશું. શારીરિક રીતે વર્ષ કેવું રહેશે, ક્વીન ઓફ કપ્સ છે, શારીરિક રીતે ક્વીન ઓફ કપ્સ છે, માટે કહેવાય છે કે ખાસ કરીને ઘૂંટણને લગતી સમસ્યાઓ, પગના એટલે ઘૂંટણ પછીના ભાગને લગતી કોઈ સમસ્યા ના થાય, કાનને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદરમય જશે, તો કાલે જેનો પણ જન્મદિવસ છે તે નિત્ય ક્રમ પ્રમાણે તમારા કુળદેવીની એક માળા કરવાનું રાખે, આખું વર્ષ સારું અને સુંદર જશે. વાત કરીશું શું કરવું ના શું કરવામાં એમાં શું લાભ થશે, તો જે લોકો પણ ભોજન કરીને એના દર્શન કરે છે તે દરેક લોકોના જીવનમાં આરોગ્ય સારું રહેશે. તમે તમારું ભોજન કરીને ગ્રહણ કરો પછી દર્શન કરવાનું રાખજો, આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન, જે મહારાજ અમારી સાથે જોડાયા ને આટલી સરસ માહિતી આપી બદલ આપનો આભાર. સૌને મહાદેવ. હવે આપને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજ સરનામું અને કોન્ટેક્ટ નંબર. અમારી વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ. નમસ્કાર.